एक गामनी अंदर एक गरीब खेडूत रहेतो हतो। गामना बीजा खेडूतो खूब सुखी हता। बीजा खेडूतो ने पोतानी खेती माथी खूब सारी आवक थती हती। पण आ गरीब खेडूत ने खेती नी काई आवक थती न हती। तेनी जमीन बिन उपजाऊ हती। खेडूत गम्मे तेटलू वावे, गम्मे एटली मेहनत करे, पण जमीन माथी तेने काई मळतू न हतू। ज्यारे बाजूना खेतरोमां खूब सारो पाक थतो, पण आ खेडूतना खेतरमां काई पाक थतो न हतो। खेडूत पोताना बळदथी जमीनने खीड्या ज करतो हतो, एम विचारी के काई करता आ जमीन फळद्रुप थाय अने खेतीनी आवक तेने मळे। पण ए खेड करवाथी तेने काई फायदो थतो न हतो। खेडूतनी पासे एक गाय हती, जेनो दूध वेची ए पोतानू तथा बे बळद अने एक गायनू गुजरान चलावतो हतो। खेडूतनी मोटा पागनी आवक गाय अने बे बळदना चारामां ज चाली जाती। छेवटे खेडूत पासे काई वधतू न हतुं। खेडूत खूब चिंतित रहेतो, परेशान रहेतो। आ खेडूतनी बाजूमां एक शेठ रहेतो हतो। ते शेठनी पासे जमीन खूब हती, तेने आवक पण सारी थती। शेठनी नजर आ खेडूतना बळद ऊपर हती। गमे तेम करीने ए शेठने आ खेडूतना बळद पोतानी पासे लेवाता। खेडूत पण पोताना बळदोने क्यारेय भूख्या राखतो न हतो, जेना लीधे खेडूतना बळद एकदम रुष्टपुष्ट हता। मोघवारी वधी, जेना कारणे खेडूतने बळद राखवा પોસાય તેમ હતા નહીં। ગાય એ ખેડૂતની આવકનું સાધન હતું, એને વેચાય એમ ન હતી, એટલે ખેડૂતે વિચાર્યું કે બંને બળદને વેચી નાખું। હવે બળદનો ખર્ચ મારાથી સહન થાય તેમ નથી। એથી ખેડૂતે ગામમાં ફરીને પોતાના બળદ ખરીદનારને ગોતવા લાગ્યો। શેઠને ખબર પડે છે કે ખેડૂત પોતાનો બળદ વેચવા માટે આમ તેમ ફરી રહ્યો છે। ત્યારે શેઠ જલ્દી જલ્દી ચાલીને ખેડૂતની પાસે જતો હોય છે કે મારી પહેલા કોઈ એ બળદ ખરીદી ન લે। અરે ભાઈ, મેં સાંભળ્યું છે કે તું તારા બળદ વેચી રહ્યો છે। હા શેઠજી, શું કરું, આ બળદનો ખર્ચ મારાથી પોસાય તેમ નથી। ખેતીમાં પણ કાંઈ આવક થતી નથી, બળદોનું પૂરું કઈ રીતે કરું? અરે ભાઈ, તું ચિંતા ન કર, બોલને કેટલામાં બળદ વેચવા છે તારે? અરે શું કહું શેઠજી, મારા બળદ એકદમ રુષ્ટપુષ્ટ અને તંદુરસ્ત છે। બંને બળદના થઈને 50,000 રૂપિયા મળી જાય તો સારું કહેવાય। ખેડૂતે પોતાના બળદની કિંમત યોગ્ય જ કહી હતી, પણ શેઠ ચાલાક હતો, તે બળદને સસ્તામાં ખરીદવા માંગતો હતો। અરે ભાઈ, આ શું આટલા મોંઘા બળદ? અરે ભાઈ, જો આજકાલ તો કોઈ બળદ ખરીદતા પણ નથી, અને જો આ તારા બળદ તો વૃદ્ધ થઈ ગયા છે, અને આટલી કિંમત તો કોઈ જવાન બળદની પણ આપતા નથી। તો તમે જ કહો શેઠજી, કેટલામાં લેશો? 30,000 રૂપિયા, એનાથી એક પણ વધુ નહીં। ખેડૂતને બળદની યોગ્ય કિંમત ન લાગી, પણ ખેડૂત પાસે બળદને વેચ્યા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં, તેને પૈસાની ખૂબ જરૂરત હતી। ખેડૂતે બળદને 30,000 રૂપિયામાં શેઠજીને વેચી દીધા। બળદને વેચ્યા પછી ખેડૂત ખૂબ દુઃખી રહેવા લાગ્યો, પણ તેની પાસે બળદને વેચવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં। એક દિવસ ખેડૂત ખેતરમાંથી પોતાના ઘેર આવે છે અને જુએ છે તો તેના ઘરની સામે એક બળદ ઊભો હોય છે। બળદ ખૂબ રુષ્ટપુષ્ટ અને તાજો માજો હોય છે। ખેડૂતને લાગે છે કે આ બળદ
કોઈક થોડો ટાઈમ માટે અહીંયા રાખીને ગયું હશે, હમણાં આવીને લઈ જશે। ખેડૂતે ઘણો ટાઈમ રાહ જોઈ પણ બળદને લેવા કોઈ આવ્યું નહીં। પછી ખેડૂતે એ બળદને ભગવાને આપેલી ભેટ સમજીને પોતાની પાસે રાખી લીધો, એમ વિચારી કે કોઈ આવશે તો એને આપી દઈશ, નહીતર મારી પાસે જ રાખીશ। બીજા દિવસે ખેડૂત એ બળદને લઈને ખેતરમાં ગયો। ખેતરમાં જઈને અન્ન વાવવાની શરૂઆત કરી। જેમ જેમ બળદ ચાલતો હતો તેમ તેમ તેના પગની પાછળ અન્ન ઉગતું જતું હતું। આ જોઈ ખેડૂત પણ હેરાન થઈ ગયો કે આજ દિવસ સુધી જમીનમાં કાંઈ ઉગ્યું નથી અને આ બળદને પગ મૂકતા જ અનાજ ઉગવા લાગ્યું। ખેડૂતે આખો દિવસ બળદની સાથે હળ ચલાવ્યું, છતાં પણ બળદ થાકતો નથી। સાંજ પડી એટલે ખેડૂત અને બળદ બંને ઘેર ગયા। ઘેર ગયા પછી ખેડૂતે બળદને ખાવાનું મૂક્યું। બળદ થોડું ખાય છે અને તેનું પેટ ભરાઈ રહે છે। ખેડૂતે વિચાર કર્યો કે જે ખેતરમાં આજ દિવસ સુધી કંઈ પણ ઉગ્યું નથી એ આ બળદના પગ મૂકતા જ ઉગી ગયું અને બળદ આખો દિવસ થાક્યા વગર ચાલ્યા જ કર્યો અને થોડું ગાધું અને તેનું પેટ પણ ભરાઈ ગયું। આ બળદ નથી પણ બળદના રૂપમાં ભગવાન મારી સાક્ષાત મદદ કરવા આવ્યા છે। ખેડૂતના ખેતરમાં ખૂબ સારો પાક થયો। થોડા ગામના લોકો ખેડૂત પાસે આવ્યા અને ખેડૂતને પૂછ્યું, અરે ભાઈ, કોઈ દિવસ તારા ખેતરમાં કંઈ ઉગ્યું નથી અને આ આટલી વધારે ફસલ તને કેવી રીતે મળી? આ બધું આ બળદના લીધે જ થયું છે। આ બળદ આખો દિવસ મહેનત કરે છે અને થાકતો પણ નથી, જેના લીધે જ આજે આ બધું મળ્યું છે મને। પછી ગામના લોકો એ બળદને જોવે છે તો જોતા જ રહી જાય છે, કેમ કે કોઈએ આજ દિવસ સુધી આવો બળદ જોયેલો હોતો નથી। એમાં એક મોટો જમીનદાર હોય છે, તેને આ ખેડૂત પાસે આવો સુંદર બળદ છે એ તેની આંખોમાં ખૂંચવા લાગે છે। તેની પાસે ઘણી બધી જમીન હોય છે પણ આ ગરીબ ખેડૂત જેટલું અન્ન તેને પાકતું નથી। થોડા દિવસોમાં તો ખેડૂતની પાસે સારા એવા પૈસા પણ આવી ગયા। થોડા વર્ષો પછી તો ખેડૂતનો મોલ સારો થવા લાગ્યો, જેના લીધે તેણે થોડી જમીન પણ ખરીદી, જેના લીધે તેની પાસે ગામમાં સૌથી વધુ જમીન પણ થઈ ગઈ અને સૌથી વધુ પાક પણ તેને જ થતો। હવે જમીનદાર અને તેનો એક મિત્ર વાતો કરી રહ્યા હતા। અરે કેમ થયું જમીનદાર સાહેબ, તમારું પત્તું તો પેલા ગરીબ ખેડૂતે કાપી દીધું, સૌથી વધુ જમીન તમારી હતી અને એ ખેડૂત તમારી આગળ નીકળી ગયો, હવે લાગે છે તમારે એ ગરીબ ખેડૂતનું નોકર બનવું પડશે। આમ કહીને તેણે જમીનદારની મજાક ઉડાડી। જમીનદાર પહેલાથી જ ગુસ્સામાં હતો અને તેણે કહ્યું, હવે બીજી વાર આવું બોલ્યો તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય, અને વાત રહી જમીનની તો હું સૌથી વધુ જમીનનો માલિક બનીને બતાવીશ। આમ કહીને જમીનદાર ત્યાંથી ઘરે જાય છે અને ઘેર જઈ ગરીબ ખેડૂત અને તેના બળદ વિશે વિચારવા લાગે છે અને તેને અચાનક વિચાર આવે છે, હા આ બરાબર રહેશે, હું આજ રાતે એ ખેડૂતના ઘેર જાઉં, ખેડૂતને અને તેના બળદને મારી તેની બધી જમીન અને પૈસા હું લઈ લઉં। આમ વિચારી તે રાત પડવાની રાહ જુએ છે। રાત પડે છે એટલે હાથમાં હથિયાર લઈ ખેડૂતના ઘર તરફ જાય છે। ખેડૂત બહાર સૂઈ રહ્યો હોય છે અને બાજુમાં એનો બળદ પણ હોય છે। બળદ જમીનદારના હાથમાંનું હથિયાર જોઈ જાય છે અને તે અવાજ કરવા લાગે છે।
અવાજ થવાના લીધે ખેડૂત જાગી જાય છે, પણ ખેડૂતને ઉઠતા ઉઠતા જમીનદાર તેના હાથ ઉપર ઘા મારી દે છે। બળદ દોડીને આવે છે અને જમીનદારને ભેટું મારે છે। જમીનદાર ઉછળીને ત્યાંથી દૂર જઈને પડે છે। આ બધો અવાજ સાંભળીને ગામના લોકો દોડીને ત્યાં આવે છે અને જમીનદારને પકડી લે છે અને તેને રાજાના સૈનિકોને સોંપી દે છે। પછી ગામના લોકો, ખેડૂત અને બળદ બધાય રાજી ખુશીથી જીવવા લાગે છે।